તો ફ્રેન્ડ્સ આજે આપણે ફરી મળ્યા છીએ નવા ટોપિક સાથે. તો ચાલો શીખીએ આપણે નવો ટોપિક. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ફુગ્ગા સાથે રમતી છોકરી. તો આજે આપણે આ ચિત્ર શીખવા જઈ રહ્યા છીએ. તો ચલો શરૂ કરીએ આપણે ફુગ્ગા સાથે રમતી છોકરી. તો સૌ પ્રથમ આપણે એક ઊંડો યુ દોરીશું. આ રીતે એક ઊંડો યુ દોરીશું. ત્યારબાદ એની અંદરથી એક સીધો યુ આ રીતે દોરી દઈએ. તો પહેલા આ બે લાઈન ખ્યાલ આવે છે ને બાળકો? તો આ બે લાઈન, બે યુ આ રીતે આપણે દોરવાના છે. ત્યારબાદ ફરી એક યુ આ બે વચ્ચેથી લઈશું આ રીતે. તો આ આપણે જે છોકરી છે, ગર્લ છે, એનો ફેસ બન્યું. હવે ફ્રેન્ડ્સ એના કાન આ રીતે. ત્યારબાદ એનું ગળું અને વી શેપ આપીને નેક બનાવી દઈએ. હવે નેક્સ્ટ લાઈન એક આડી લાઈન અને થોડી નોર્મલ ત્રાસી લાઈન. આ ત્રાસી લાઈન એટલે છે થોડી કે એનો હાથ નીચે આવશે, અને આ આડી લાઈન એટલે આવશે કારણ કે એનો હાથ ઉપર આવશે. ત્યારબાદ એનું ફ્રોક આ રીતે ફ્રોક દોરી દઈએ. ફ્રોકને નીચેથી થોડું ફોડું રાખવાનું છે, બ્રોડ. હવે નીચેથી થોડું કવ આપીને આપણે આ રીતે એને જોઈન્ટ કરી દઈએ. તો આ એનો ફ્રોક. હવે એના પગ થોડું કવ આપીશું. એક પગ થઈ ગયો. બીજો પગ થઈ ગયો. કવ એના શૂઝ આ રીતે એના શૂઝ બનાવી દીધા. શૂઝ પર થોડી પેટર્ન આપી દીધી બે સ્ક્વેર કરીને. થોડું આને તો કવ આપી દઈશું આ રીતે અહીં, અને એકમાત્ર અંગૂઠો દેખાય એ રીતે સિમ્પલ. થોડો નજીકથી લઈ લઈએ હાથ, હજી આ રીતે.
થોડો નજીક લઈ લીધો હાથ, હવે બીજા હાથમાં બલૂન બલૂન બલૂનની પેટર્ન તમે ચેન્જ કરી શકો છો, કોઈ પણ ડિઝાઇનનો બલૂન તમે દોરી શકો છો. તો બલૂન અંદર કોઈ પણ પેટર્ન તમારે કરવી હોય કરી શકો છો ડિઝાઇન બલૂનમાં. તમારે તમને જે ડિઝાઇન ગમે તે ડિઝાઇન તમે આ બલૂનની અંદર લઈ શકો છો. હવે છોકરીની આંખો સિમ્પલ બે આ રીતે ડોટ્સ ટાઈપ મોટા, આઈબ્રોઝ, એનું નાક, એનું મોઢું, ચીન. તો ફેસ દોરાઈ ગયો છે. હવે એના ફ્રોકમાં જે આ રીતે સર્કલ છે, તમે ફ્રોકની ડિઝાઇન પણ ચેન્જ કરી શકો છો. આ રીતે આપણે ફ્રોકમાં પેટર્ન કરી દીધી. હવે પાછળ એક ઘર છે, ઘર દોરી દઈએ. પાછળ જે ઘરની પેટર્ન છે પણ તમે ચેન્જ કરી શકો છો. તમે પાછા બેકગ્રાઉન્ડમાં કંઈ પણ વસ્તુ બીજું નવું ડ્રો કરવું હોય તમે કરી શકો છો. જેમ કે અહીંયા ત્રી દોરવી હોય તમે દોરી શકો છો, ઉપર સ્કાય દોરવું હોય, બસ દોરવા હોય, તો કંઈ પણ નવું આની અંદર એડ કરવું હોય તે તમે કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે ચિત્ર દોરી દીધું છે. હવે નેક્સ્ટ આપણું કામ શું છે તમને ખ્યાલ જ છે. નેક્સ્ટ આપણું કામ છે આની અંદર સ્કેચ પેન કરવાનું. તો ચલો હવે આપણે આમાં સ્કેચ પેન કરીએ. ઓકે, ફ્રેન્ડ્સ સ્કેચ પેન કરી દઈએ.
तो अहीं आपणे स्केच पेन थई गई छे, हवे आपणे आनी अंदर रंगकाम करीशुं। तो चलो शुरू करिए। तो सौ प्रथम आपणे स्किन कलर लईशुं। स्किन कलर एने आपणे आना फेसमां जे गर्ल छे એના ફેસમાં કરી દઈએ। તો અહીં આ સ્કિન કલર આ રીતે આની અંદર ફિલઅપ કરીશું। તો એનો ફેસ, ત્યારબાદ એનો હાથ, એનો બીજો હાથ, આગળ ગળામાં અને આટલે સુધીનો પગ, બાકીનો જે હિસ્સો છે એના સોક્સ છે એટલે એમાં કલર નહીં કરીશું, સ્કિન કલર એમાં નહીં કરીશું। તો આ થઈ ગયું। ત્યારબાદ રેડ કલર સર્કલમાં કરી દઉં છું। તમે તમારો મનપસંદ કલર કરવાનો છે, તમને જે કલર ગમે એ રીતે તમારે આમાં કલર કરવાના છે। તો તમારે તમારો મનપસંદ કલર કલર ચોઈસ વ્યવસ્થિત હોવી જોઈએ। અને ફ્રેન્ડ્સ, જેમ બને તેમ ચિત્ર તમે જાતે જ દોરો, કલર પણ જાતે જ કરો, પેરેન્ટ્સ પાસે કરાવવું નહીં, નહીં તો તમારી પ્રેક્ટિસ નહીં થાય અને તમારું ડ્રોઈંગ તો તમને આવડે જ નહીં, જો તમે કરશો નહીં તો તમને કઈ રીતે આવડશે, બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો અહીં રેડ કલર કરી દીધો છે અને રેડ સાથે હું થોડો અહીંયા પિંક એના ફ્રોકમાં લઈ લઉં છું। તમારે આની અંદર શેડિંગ આપવું હોય તો આપી શકો છો। તો એક જ રોટેશનમાં કલર કરજો ફ્રેન્ડ્સ, આડા અવળા લીટા કરશો નહીં। આની સાથે રેડ ડોટ સાથે યલો કલર પણ ઉઠાવ આપશે, રેડ ડોટ સાથે યલો કલર પણ ઉઠાવ આપશે જો તમારે કરવો હોય તો। મેં પિંક લીધો છે, હવે આ જ પિંક કલરના હું સોક્સ કરી દઉં છું। હું જેમ બને તેમ લિમિટેડ કલર જ યુઝ કરું છું, બહુ પછરંગી કલર બી સારા નહીં દેખાય। અને જે રેડ કલર આપણે ડોટ્સમાં કર્યા છે એ રેડ કલર એના શૂઝમાં કરી દઈએ। તો અહીં મેં એના રેડ કલરના શૂઝ કરી દીધા છે। હવે એના હેર, અહીં આના હેરમાં હું બ્રાઉન કલર કરું છું અને થોડો બ્લેકનો શેડ આપીશ, બ્રાઉન પ્લસ બ્લેક, તો બે કલરનો શેડ એના હેરમાં હું આપીશ।
तो आ रीते पहला हूँ ब्राउन कलर करी दईश, त्यार बाद आछो आछो ब्लेक कलर करीश। तो ये बे कॉम्बिनेशन हेर में वार में आ बे कॉम्बिनेशन सारा लगे फ्रेंड्स, माते अहीं हूँ आ बे कलर नू कॉम्बिनेशन लऊं छू। तमे तारो तो मात्र ब्लेक कलर करवो होय तो ब्लेक और मात्र ब्राउन कलर करवो होय तो ब्राउन, तमारी मर्जी छे। तो आ रीते छोकरी में कलर करी दीधो छे, हवे आपणे हाउस में कलर करिए। तो हाउस में ऊपर छापरा में कोई पण कलर तमे करी शको छो। तो अहीं हूँ मारी पासे हाँ आ जे टर्मरिक येलो कलर आवे छे ते कलर लऊं छूं, अने एमां पण हूँ बे शेड करीश। तो आ टर्मरिक कलर येलो जे छे तेने हूँ आछो आछो लऊं छूं, અને એની ઉપર હું ચોકલેટ બ્રાઉન કલર જે હોય છે ડાર્ક બ્રાઉન તે કલર લઉં છું આ રીતે, અને ત્રાસી લાઇનમાં આ રીતે હું કલર કરું છું। તો હવે આ જ કલરની તમે ડાર્ક બોર્ડર લેવી હોય તો લઈ શકો છો। બોર્ડર કરવાથી કલરનો ઉઠાવ સારો આવે છે, તો ડાર્ક બ્રાઉન કલરથી મેં બોર્ડર કરી દીધી છે। ત્યારબાદ આ નીચેનો જે ભાગ છે એની અંદર હું આ સ્કાય બ્લુ કલર લઉં છું, સ્કાય બ્લુ, અને આ ત્રણમાં પહેલાં આપણે ડાર્ક બ્લુ કલર લઈ લઈએ આછો આછો। ત્યારબાદ સ્કાય બ્લુ કલર લઉં છું આ રીતે, તો થોડો ઝાંખો ઝાંખો પહેલાં લઈએ। હવે આ સ્કાય બ્લુ કલરને ફિલઅપ કર્યા બાદ હંમેશા ડાર્ક કલરથી જ બોર્ડર આપવી, તો હું અહીંયા બ્લુ કલરથી જ એને બોર્ડર આપું છું। જેથી કરીને બ્લુ કલરનો ઉઠાવ સારો આવે, થોડો અંદર બ્લુ કલરનો શેડ। ફ્રેન્ડ્સ, તો આ હાઉસમાં કલર થઈ ગયો છે। હવે જે મારી પાસે ટર્મરિક યલો કલર છે એને હું આ રીતે, વચ્ચે તમે ઓકર યલો કલર આની અંદર લઈ શકો છો, અને આની અંદર પણ હું બે કલરનું શેડિંગ લઈશ। તો પહેલાં આ ટર્મરિક યલો કલરને આ રીતે લઈ લઉં છું ઝાંખો ઝાંખો, ઉપરથી ડાર્ક કરતાં કરતાં અહીંયા નીચે આવતા ઝાંખો થશે। તો આ રીતે હવે એની જ અંદર થોડો ઓરેન્જ કલરનો શેડ, ઓરેન્જ કલરનો શેડ આપીશ। અને એને પણ નીચે આવતા આવતા આપણે ઝાંખો કલર કરી દઈશું, અંદરથી ડાર્ક રહેશે અને બહાર આવતા આવતા એ લાઇટ કલર। હવે પોપટી કલર, પોપટી કલરને હું આમાં લઈશ। ફ્રેન્ડ્સ, આની અંદર પણ તમારે ડાર્ક ગ્રીન કલરની બોર્ડર આપો તો ઘણું સારું દેખાય, તે હું આપીશ આમાં।
तो आज आखो पोपटी कलर कर्या बाद डार्क लीला कलर थी बॉर्डर आपीस अने शेडिंग तमारे आपवो होय डार्क ग्रीन कलर थी तो तमे आपी सको छो शेडिंग। तो आ रीते थोड़ थोड़ अंदर ग्रीन कलर नो शेड आपी दऊं छु एकदम लाइटली। आज रीते बाजू में पण करीशुं। तमे आनी अंदर कई बीजू घास एवं दर्शावो होय तो दर्शावी सको छो के मोटा पत्थर नाना मोटा पत्थरो के कई पर तमारे बीजो आनी अंदर दर्शाव होय तो तमे करी सको छो। कई पर नव तमारे करवू होय ए तमे करी सको छो। तो आनी अंदर पर हूँ आ रीते डार्क ग्रीन कलर नी बॉर्डर आपी दऊं छु पोपटी कलर ने आ रीते फिल करी दऊं छु। थोड़ो ग्रीन कलर ने शेड आपी दईए आ रीते। हवे अही थोड़ो पोपटी कलर नी बॉर्डर आपीस जाड़ी बॉर्डर पोपटी कलर थी थोड़ी जाड़ी बॉर्डर आपीसू अने पछी एनी अंदर आपणे डार्क ग्रीन कलर करीसू। फ्रेंड्स हूँ फरी थी एक बार पोपटी कलर एनी अंदर फेरवीश बने मिक्सिंग सारू देखाय। तो अँ आम पर आ थी गयो हवे बलून में कलर करी दईए। तो आ पेटर्न में तमारे अलग कलर करवो होय तो तमे करी सको छो। हूँ अहीं सिंगल ज कलर लऊं छूं। तमारे जे आपणे अंदर पेटर्न करी डिजाइन करी छे एनी अंदर बीजो कलर लेवो होय तो तमे लई सको छो। फ्रेंड्स आ चित्र में तमारे जेटली पण क्रिएटिविटी करवी होय कंईक चेन्ज करवू होय बेकग्राउंड में तो तमे करी सको छो। मात्र बेकग्राउंड में गर्ल आ रीते दोरीशुं
ओके फ्रेंड्स, तो अहीं आपणे आ कलर पूरो करीए छे। हवे तमे इच्छो तो आ बेकग्राउंड में भी कई कलर करवो होय, शेडिंग करवो होय, अथवा तमारे पाछळ पहाड़ बतावा छे के झाड़ बतावो छे, ऊपर वादळ, सूरज, पक्षी, एवं कई पण बेकग्राउंड में तमारे दर्शावो होय तो तमे दर्शावी शको छो अने कलर करी शको छो, बराबर। अने कम्पलसरी छोकरी आ रीते आपणे दोरीशुं अने एमां कोई चेन्ज करीशुं नहीं अने आ रीते चित्र दोरीशुं। ओके फ्रेंड्स, तो आशा राखू छू कि तमने आ चित्र खूब ज सरळताथी समझायुं हशे। तो मळीए आपणे नेक्स्ट नवा चित्र साथे, तो आवजो।